એ હાલો, હા બોલો. લ્યો કઉ છું, અહીંયા રાજકોટમાં છે ને ભાઈ, હા એ બે ભૂવા છે કાળા ફાઈલ ના, એમ પાટો મારીને પાતાળ માંથી પાણી કાઢે એવા છે. એક પ્રજાપતિ છે કુંભાર, અને એક દશરથ છે કરીને દરબાર, એમ અને આકાશ માંથી તારા તોડ્યા એવા એવા બાવન માણસ છે. અને માતાજી આરે ને હનુમાન દાદા આરે રાતે 1:30 વાગે વેણે વાતો કરે છે ભાઈ. અને આપણે એ બે પાસે જઈશું, તમે બે માણ આવજો અને પાઠ નાખશે ને એટલે તમને જેમ નદીમાં માછલા કેમ તરતા હોય એવો ઓલો ટેટો તરશે એવું તમને દેખાય છે. અને તમારે ટાઈમ હોય ને તો એને પૂછીજો, અટાણી નવરા નતા હતા બે હિંજા, અને રોજ મોટે પાયે જ્યોતિષ ચાલે છે. અને એક આજે ઓલો અદાણી છે ને ન્યા ગયા છે, એક દશરથ થી કરીને, અને વિઠ્ઠલભાઈ કરીને છે ને પ્રજાપતિ એ મુકેશ અંબાણી ન્યા ગયા છે, ને કઈક તકલીફ છે સમજ્યા, રિલાયન્સ વાળા ધીરુભાઈ છોકરા ને મુસીબત છે. એટલે વિઠ્ઠલભાઈ ગયા છે ન્યા, અને ઓલા અદાણી છે ને દશરથ છે ગયા છે. અને જો તમારા હાથમાં કામ લઈ લે ને તો તમારો બેરો પાર થઈ ગયો, સમજ્યા. આપડે ભાઈ કાવ જો કેક્શન છે, હવે ખડિયા વાગે જો, અને ઘાસ તો ઘણા આવી ગયા. હા, અને બીજા નંબર માં એ 50 લાખ થી ઓછું કામ નથી કરતા, એટલે એ મારે કેમ કેવું, સમજ્યા. વિઠ્ઠલભાઈ છે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા લે છે, અને દશરથ થી છે ને 3 લાખ લે છે. અને તમારે લાકડા માં કેમ ખીલી મારી, અને ગમે એટલો વજન ટીંગાડી દેવી ઢોલ તો તૂટે નહી, એવું બે નું કામ છે ભાઈ. મને જમણા પગે હબાકા આવતા હતા, અને વિઠ્ઠલભાઈ મેં ફોન કર્યો કે વિઠ્ઠલભાઈ મને હબાકા આવે છે, એટલે તરત જ ન્યાથી છે ને મને કે આ જમણા હાથમાં પાણી લ્યો, અને પાણી લીધું. અને ભાઈ કોણ હું મંત્ર બોલ્યા ને ભાઈ, તો મારું દીકરું હું 8 કિલોમીટર દોડો ગયો ભાઈ, મોરબી સુધી, રાજકોટ થી મોરબી સુધી. એવું કામ છે બે નું ભાઈ. અત્યારે કરજુગ માં અત્યારે રામાપીર ઘોડા બે પૂજે છે ભાઈ, અને બાર નથી પીડા બે. નરેન્દ્ર મોદી બહુ પણ જતા નથી બે, અને એક દી બે આવશે તમારી વાડીઓ. હા ભલે, આપણે વાંધો ને, બોલો બીજું. અને દશરથ ને આ દશરથ ને વિઠ્ઠલભાઈ છે ને, એ મોટર કે હોન્ડા કે પ્લેન માં કે ટ્રેન માં નથી જતા, એ ઉભારી સફેદ લુગડા પહેરીને કઈ મંત્ર બોલે ને એટલે ઉડીને છે મુંબઈ પોગે એક 10 જ મિનિટ માં. એમાં દશરથ થી કઈ ભૂત જતા હતા, મારે જવું હતું, તો મેં કીધું મને લઈ જાવ ને, એટલે મને કે મારા પગે ટીંગાઈ જવું છે, એટલે દશરથ ના પગે હું ટીંગાઈ ગયો ને ભૂત ગયો ઠેઠું, બોલો. એટલે આવું કર્યું, સમજ્યા. વિઠ્ઠલભાઈ ઋષિકેશ ને હરિદ્વાર જતા હતા, બે માણા, તો એની પાસે મંત્ર હોય તો મારા ઘરના ક્યારે લઈ જાવ, વિજયા બેન ને ક્યારે મેં કીધું લઈ જાવ ને, એટલે દાબા પૈકી એની વહુ ટીંગાણા, અને જમણા પૈકી મારા ઘરના ટીંગાણા, અને કઈક મંત્ર બોલ્યા રાતે 10 વાગે, તો 11 વાગે હરિદ્વાર ની નદી ગંગા ને કાંઠે, એની પાસે ઇલમ છે કઈક, સમજ્યા. હવે હું તમારા પાસે લઈ આવીશ, અને મણ મણ બાજરો બે ને દઈજો. દેવાનું કે આપડે વાંધો હતો, બસ દેવાનું આપડે વાંધો જ ને, સમજ્યા. હા.
ભગવાન માતાજી આપે આપડે દેવાય, નીચે કોઈ ખૂટે નહી. અને દશરથી નું બીજું કામ છે, એને શેરડી નો હાથો દો ને એટલે કોલે નહીં આખે આખો ગળામાં ઉતાર દે. એકવીસ થી ભૂખો રહીએ છે આવડો ભાઈ વિઠ્ઠલભાઈ, અને એકવીસ થી ખાય એમ જ્યા, અને શ્વાસ લઈએ ને આપડે રોજે રોજ શ્વાસ લઈ છે ને, એ વિઠ્ઠલભાઈ એક શ્વાસ આજ લે ને એક શ્વાસ બીજા મહિને લે લે, સમજ્યા? આખા મહિનામાં એક જ વાર શ્વાસ લે અને બીજા મહિના એ શ્વાસ કાઢે, એનું હૃદય એ ટાઈપ નું. મેં કીધું આ કેમ આમ થાય છે, એટલે કે ભાઈ મારે છે ને એની પાસે ઈલમ છે ને એવી, અને અને વિઠ્ઠલભાઈ છે ને ઓલા ભાઈ દશરથી છે ને, એની પાસે કઈક એવી વસ્તુ છે એ હાથમાં લઈને આઈ લેજે તો દરિયો એને માફ કરી દે. સાચી વાત છે, બરાબર. અને હું એના ભેગો ગયો ને અરબી સમુદ્ર માં, એટલે 63 કિલોમીટર આયલો જમીન માં, અને ભાઈ અંદર માછલિયું, મગરું, નાસ, દેંડા, શાંતિલાલ કોઈ હોનું બોનું પડ્યું હોય તો અડવું નહીં કે. પછી એક સ્ટીમર ડૂબેલું હતું, અંદર હું ગયો ને તો અંદર લગભગ 300 માણસ મરેલા હતા અંદર, યુરોપિયન હતા એવું મને લાગ્યું. પછી મેં કીધું મારા ભાઈ આવું પાછું કે તું ભયો જા પાછું, એને એને મને કઈક વસ્તુ દીધી ને તો હું 5-3 કિલોમીટર આયલો આવ્યો, અને ઈ ઠેઠ લંડન સુધી આયલા ગયા પાણીમાં પાણીમાં. બોલો, ઈ અજાયબી છે એમ જાય માણસ ની તો ચાલે ને. એ હાલો મૂકવો સીતારામ. સીતારામ આવું લાગે કેટલું કહે વાર લાગશે? આજે એક કોર્ટ બધું બંધ છે, હું તમને કરીશ હિંગો એ આપણા કોરોના ની સંતના. એ ભલે ભલે. હા.